સૌરાષ્ટ્રને કચ્છની મેઘ રાજા મનમુખી રેખા વરોળી રહ્યા છે. હજુ 24 કલાક સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની શક્યતા. રાજ્યભરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લાના 248 તાલુકામાં વરસાદ છે. સૌથી વધુ કચ્છના નખત્રાણામાં 13 ઇંચ વરસાદ ખાબક્યો. ચાલુ વર્ષે રાજ્યમાં ચોમાસાનો સરેરાશ 83.12% વરસાદ નોંધાયો છે, જ્યારે ગુજરાતના 6 જિલ્લામાં 100%થી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. વડોદરામાં ફરીથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું. વિશ્વામિત્રી નદી 30.25 ફૂટની સપાટી વહી રહી છે, તો આજવા સરદાર સરોવર ની જળ સપાટી અત્યારે 212.05 પહોંચી છે. મહત્વનું છે કે નદીમાં પાણીનું સ્તર વધતા 1100 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું. વિશ્વામિત્રી નદીની સપાટી વધવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ. એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. વિશ્વામિત્રી નદીમાં પૂરને પગલે 1100 લોકોનું સ્થળાંતર. એનડીઆરએફ અને ફાયર બ્રિગેડને સ્ટેન્ડબાય રખાયા. વડોદરાના આજવા સરોવરની સપાટી ઘટી રહી છે. વડોદરા કલેક્ટરે લોકોને અપીલ કરી છે કે કોઈએ પણ અફવાથી ગભરાવું નહીં. આજવા સરોવરના કેચમેન્ટ વિસ્તારમાં હાલ વરસાદ નથી અને આજવાની સપાટી પણ ઘટી રહી છે. સાથે જ કહ્યું કે વિશ્વામિત્રીની સપાટી સહિત જરૂરી બાબતોનું સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. વડોદરાના ડભોઈમાં છેલ્લા 10 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વઢવાણમાં સિંચાઈ તળાવ છલોછલ ભરાઈ ગયું છે. છોટાઉદેપુરના જોજવા આડબંધના પાણી પણ તળાવમાં છોડાયા છે. તળાવની જળસપાટીમાં વધારો થતાં બે દરવાજા ખોલી કેનાલમાં પાણી છોડાયું. કચ્છમાં વરસાદી માહોલ જામ્યો હતો અને નખત્રાણા લખપતમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે અબડાસામાં પણ 2.5 ઇંચ વરસાદ પડ્યો. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. કચ્છના અબડાસાના કોઠારા અને સુથરી ગામમાં વરસાદી પાણી ભરાયા. મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો, જેથી રાહદારીઓ સહિત વાહન ચાલકો પરેશાન થયા. કચ્છના નખત્રાણા અને નલિયાને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં તૂટી ગયો છે. મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા 7 ગામનો સંપર્ક તૂટ્યો. વધુ વરસાદથી નખત્રાણાના 3 માર્ગો બંધ થયા. આરએનબીના અધિકારીઓ સ્થળ પર નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. ભરૂચમાં ગોલ્ડન બ્રિજ ખાતેની જળસપાટી 19 ફૂટની નોંધાય છે. બ્રિજ ખાતેની જળસપાટીમાં ઘટાડો થયો છે. નદીમાંથી પૂરના પાણી પણ ઓસર્યા છે. ભરૂચમાં મેઘરાજા મહેરબાન થયા છે, ત્યારે હજુ પણ વરસાદી માહોલ યથાવત. છેલ્લા 24 કલાકમાં આમોદમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો. વાકરામાં 1.5 ઇંચ, અંકલેશ્વરમાં 1, ભરૂચ શહેરમાં 1, વાલિયામાં પણ 1 ઇંચ વરસાદ પડ્યો, તો ગ્રામ્ય પંથકમાં પણ મેઘમહેર થઈ. મહેસાણામાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ભારે વરસાદને કારણે ધરોઈ ડેમની જળસપાટી 591 ફૂટે પહોંચી. ડેમમાં વરસાદી પાણીની આવક 555 ક્યુસેક. વરસાદી પાણીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં અનેક તાલુકાઓમાં 3 થી 8 ઇંચ વરસાદ નોંધાયો. કાલાવડમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે લાલપુર અને જામજોધપુરમાં 3 ઇંચ, ધ્રોલમાં 4.25 ઇંચ અને જોડિયામાં 6.5 ઇંચ વરસાદ પડ્યો. જામનગરના કાલાવડ તાલુકાના સરવાણીયા ગામમાં 6 ઇંચ વરસાદ થતાં સ્થાનિક નદીમાં પૂર આવ્યું. ચેકડેમમાં ગાબડું પડતા ગામમાં પાણી ફરી વળ્યું, જેને લઈને સ્થાનિકોએ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જામનગરના જોડિયા તાલુકામાં સ્થિતિનો તાગ મેળવવા ગયેલા સરકારી અધિકારીઓ ફસાઈ જતા તેમના એરફોર્સના હેલિકોપ્ટર વડે બચાવાયા. જામનગરના માનપર અને હિરાપર વચ્ચે 6 સરકારી અધિકારીઓ સ્થિતિનો તાગ મેળવવા ગયા હતા, જે દરમિયાન ભારે વરસાદને કારણે અધિકારીઓ પાણીમાં ફસાયા હતા. સુરેન્દ્રનગરમાં છેલ્લા 2 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે લીંબડીના બડોલ ગામમાં કેળસમા પાણી ભરાયા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે પાણી હજુ સુધી ઓસર્યા નથી. ગામમાં પાણી ભરાઈ જતા ગ્રામજનો હાલાકીનો સામનો કરી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં મુશળધાર વરસાદ વરસ્યા બાદ ચારેય તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લીંબડીના રણકાંઠાના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રાણાગઢ અને મૂળ બાવળા રોડ પરથી પાણીના વહેણ જોવા મળી રહ્યા છે, જેના કારણે લીંબડીથી રાણાગઢ અને મૂળ બાવળા વચ્ચેનો રસ્તો બંધ થયો છે.
સુરેન્દ્રનગરના વઢવાણના ગણપતિ ફાયર સર્કલ પાસે સ્થાનિકોએ ચક્કાજામ કર્યો. છેલ્લા ત્રણ દિવસમાં સોસાયટીમાં ભરાયેલા વરસાદી પાણીને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. તો તંત્રને વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થવાનો પણ સ્થાનિકોએ આરોપ કર્યો. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવેલા વાવડી ગામની નદીમાં ભારે વરસાદને પગલે અંદાજે 11થી વધુ લોકોનો ફસાઈ ગયા હતા, જેમાંથી નદીમાં તણાયેલા 6 વ્યક્તિઓની લાશને બીજે દિવસે બહાર કઢાઈ. ધ્રાંગધ્રામાં સરકારી હોસ્પિટલ ખાતે તમામ મૃતકોના મૃતદેહો ખસેડાયા. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ચોટીલા હાઈવે પર ધોવાતા અત્યારે વાહન વ્યવહાર ખોરવા આવશે. રસ્તો ધોવાઈ જતા સ્થાનિકોને અગવડ થઈ રહી છે. 24 કલાક કરતા પણ વધારે સમયથી તંત્ર પહોંચ્યું ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. પોરબંદરના બરડા પંથકમાં પણ પાણીના વહેણ જોવા મળ્યા. જિલ્લાના બરડા ડુંગરમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. બરડા ડુંગરનું પાણી ફોધાળા અને ખંભાળા ડેમમાં સંગ્રહ થાય છે અને આ ડેમોમાં નવા નીરની આવકથી પીવાના પાણીની સમસ્યામાં હવે રાહત. ભાવનગરમાં વલ્લભીપુરના નશીદપુર ગામનો કોઝવે જર્જરિત થયો છે. માત્ર 6 મહિના પહેલા બનેલા આ કોઝવેમાં તિરાડું અને ગાબડા પડ્યા. સ્થાનિકોનો આક્ષેપ છે કે નબળી ગુણવત્તાનો માલ અને બેજવાબદારી ભરેલી કામગીરીના કારણે કોઝવેની આ હાલત થઈ. વરસાદી માહોલ વચ્ચે ગીરના જંગલમાં સોળે કળાએ અત્યારે જંગલો ખીલી ઉઠ્યા છે. ગીરના જંગલમાં એક સાથે લટાર મારતા 8 સિંહનો વિડીયો વાયરલ થયો. વિડીયો ખાંભાના જંગલ વિસ્તારનો હોવાનું અનુમાન છે. સિંહોની આસપાસ માલધારીઓની ગાયો અને ભેંસો પણ જોવા મળી રહી છે. રાજકોટમાં 17 ઇંચ વરસાદ ખાબક્યો. જેના પગલે સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ફરી પડ્યા. હોસ્પિટલના ઓપીડીમાં પાણી ફરી વળતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા સરદાર સરોવર નર્મદા ડેમના 8 દરવાજા ખોલાયા. નર્મદા ડેમની જળસપાટી 31.65 મીટર પર. ડેમમાં 2,45,474 ક્યુસેક પાણીની આવક થઈ, જેની સામે 1,25,000 ક્યુસેક પાણીની જ આવક. હાલ રિવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇન શરૂ કરાયા છે. નર્મદા ખાતે સરદાર સરોવર ડેમના દરવાજા ખોલાતા ગરૂડેશ્વર નજીક નિર્માણ પામતા વિયર ડેમ પણ ઓવરફ્લો થયો છે. વિયર ડેમની જળસપાટી 19 ફૂટે પહોંચી છે. નર્મદા ડેમમાંથી સતત પાણી છોડાતા રેવા 2 કાંઠે વહી રહી છે. નર્મદા વિભાગે રાધનપુરમાં કંટ્રોલ રૂમ શરૂ કર્યો. નર્મદા કેનાલમાં બનતી ઘટના અંગેની જાણકારી માટે હેલ્પલાઇન નંબર પણ શરૂ કરાયો, જેથી ગ્રામજનોને કેનાલમાં ગાબડા પડવા કે તૂટવા અંગેની માહિતી તંત્રને મળી શકે અને ખેતીમાં થતું નુકસાન અટકાવી શકાય. ખેડાના મહુત તાલુકાના ખલાડીથી સાસ્તાપુરનો રસ્તો અને નાળું ધોવાતા અવરજવરમાં સ્થાનિકોને હાલાકી પડી. ધારાસભ્ય અને સરપંચ દ્વારા રસ્તો ચાલુ કરાવવાની માંગ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગની ઢીલી નીતિ સામે લોકોમાં રોષ. ખેડા નજીક શેઢી નદીમાં જળસપાટી વધતા નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા. પાણીમાં ફસાયેલા 50થી વધુ પરિવારોનું બચાવ કાર્ય કરી સલામત સ્થળે ખસેડાયા. તો ભારે વરસાદને પગલે પાત્રક નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમની જળસપાટીમાં સતત વધારો થયો છે અને ડેમની જળસપાટી 337.07 ફૂટ પર પહોંચી છે. ડેમમાં 2,82,283 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે 1,94,035 ક્યુસેક પાણીની જ આવક છે. ઉકાઈ ડેમના 13 કેટ 8.5 ફૂટ સુધી ખોલી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. મોરબીમાં છેલ્લા 2 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભારે વરસાદને કારણે મોરબીનો મજુ 2 ડેમ ઓવરફ્લો થયો. ઉપરવાસમાં સારો વરસાદ થતાં ડેમમાં પાણીની આવક થઈ. ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં ખુશીનો માહોલ. મજુ ઉનારતને 40 વર્ષ પૂરા થયા છે. મોરબીમાં સર્જાયેલી એ તબાહીના દ્રશ્ય સામે આવી જાય છે, જેને ચારે કોર હોનારત સર્જી નાખી. આ હોનારતમાં 1400થી વધુ લોકોના મોત થયા હતા. રાજકોટના ઉપરેટામાં આવેલા મૌજ ડેમની જળસપાટીમાં વધારો થયો. 44 ફૂટની ઊંચાઈ છે. ડેમની જળસપાટી 31 ફૂટે પહોંચી ગઈ છે. મૌજ ડેમમાં આવેલા નવા નીરના કારણે ઉપરેટાને 10 મહિના સુધી પીવાના પાણીની સમસ્યા નહીં થાય. રાજકોટમાં ભારે વરસાદને કારણે રોડ પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે. રોડ પર ખાડા પડતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. તો ખાડાઓને લઈને લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ.
વડોદરાના રસ્તા પર વરસાદને કારણે ઠેરઠેર ખાડા પડ્યા છે, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને તકલીફ પડી રહી છે. ગંડાસર ખાતે અક્ષર ચોક હરણી આ તમામ વિસ્તારોમાં માર્ગ પર પડ્યા ખાડા. સુરતમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરીજનો પરેશાન થયા છે. બીજી તરફ શહેરમાં ચોમાસાની શરૂઆત થતા ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે. અત્યાર સુધી પેચવર્ક કરવાની કામગીરી ન કરાતા આ રસ્તાઓ વધુ બિસ્માર બન્યા છે. રોડ રસ્તા પર ખાડા પડતા વાહન ચાલકો પરેશાન. અમદાવાદમાં ભારે વરસાદ બાદ કેટલાક વિસ્તારોમાં રસ્તાની હાલત કફોડી છે. ભારે વરસાદને કારણે શહેરના રસ્તા ધોવાઈ ગયા છે. ઓઢવ રિંગ રોડ પર ખાડા પડતા વાહન ચાલકો પરેશાન. અમદાવાદમાં વરસેલા બે દિવસના વરસાદમાં રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. શહેરના મોટાભાગના રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા છે, જેને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટે ચોમાસા પછી તમામ રોડનું સમારકામ કરવાની ખાતરી આપી. અમદાવાદના બાવળા હાઈવે રોડ સાઈડ પર પાણી ભરાઈ ગયા છે. રાજકોટ હાઈવે પરથી ધોલેરા તરફ જવાનો મુખ્ય માર્ગ બંધ કરી દેવાયો છે, તો ધોલેરા જવા માટે લોલિયા ગામથી પણ જતો રસ્તો બંધ કરાયો છે, જેને લઈને વાહન ચાલકોની હાલત અત્યારે કફોડી બની છે. અમદાવાદમાં વૃક્ષ ધરાશાય થતા રિક્ષા ચાલકનું મોત થઈ ગયું. મણિનગરના જવાહર ચોક પાસે વૃક્ષ ધરાશાય થયો. આ ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત થયા. બનાવની જાણ થતા ફેબ્રિકેટની ટીમ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ બહાર કાઢ્યો. અમદાવાદ જિલ્લાના ધોલેરા ખાતે એલએનટી પ્રોજેક્ટમાં પાણી ભરાતા તમામ યુનિટ બંધ કરાયા. કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે યુનિટના તમામ કર્મચારીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. અમદાવાદ જિલ્લાના ધંધુકાના જિંજર ગામનું તળાવ તૂટવાની ઘટના બની. તળાવ તૂટતા પાણી ગામમાં ફરી વળ્યા, જેને લઈને ગ્રામજનોને હાલાકી પડી રહી છે. ભારે વરસાદને પગલે આ ઘટના સર્જાઈ. અમદાવાદના ઓઢવ પાસે મધુમાલતી આવાસ યોજનામાં 24 કલાક પછી પણ પાણી નથી ઓસર્યા. છેલ્લા 4 વર્ષથી દર ચોમાસામાં આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. 24 કલાકથી વધુ સમયથી સ્થાનિકો મુશ્કેલીમાં. ભારે વરસાદને કારણે બગોતરા ધંધુકા હાઈવે પોલીસે બંધ કરાવ્યો. ફેદરા પાસે હાઈવે પર પાણી ફરી વળતા પોલીસે રસ્તો બંધ કરાવ્યો, જેના કારણે બગોતરાથી ધંધુકા અને ભાવનગર તરફ જતા વાહનો અધવચ્ચે અટવાયા. તેથી ધંધુકા ભાવનગર તરફ જતા તમામ વાહનોને લીંબડી તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા. બનાસકાંઠા જિલ્લાની સુકીભટ્ટ બનેલી કેનાલોમાં નવા નીર આવતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. નર્મદા ડેમની જળસપાટી ઐતિહાસિક સ્તરે પહોંચ્યા બાદ લાખો લીટર પાણી છોડવામાં આવ્યું, જેનું પાણી સુજલામ સુફલામ કેનાલમાં જોડાતા ખેડૂતોમાં આનંદની લાગણી. બનાસકાંઠામાં સતત વરસાદથી કાંકરેજમાં નર્મદાની મુખ્ય કેનાલમાં કાવડું પડ્યું. કાવડું પડવાતા જ આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયા. આ ઘટનાને પગલે મામલતદાર અને નર્મદા વિભાગના અધિકારીઓ કેનાલનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. કેનાલનું સમારકામ કરવાની બાંહેધરી આપી. ગીર સોમનાથમાં ધીમી ધારે સતત વરસાદ યથાવત. ભારે વરસાદને કારણે પ્રાચીતીર્થની સરસ્વતી નદીમાં આવ્યું પૂર. કોડીનારની શિંગોડા નદીમાં પણ પૂરની પરિસ્થિતિ. ભારે વરસાદને પગલે ખેડા જિલ્લાના ડાકોરમાં આવેલી દુકાનોમાં પાણી ભરાઈ ગયા. ડાકોર મંદિરના મેઇન રોડની નજીક આવેલી દુકાનોમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓને ભારે નુકસાન. મહેસાણા ઓએનજીસી ઓબીસી વેલફેર એસોસિએશનના પ્રમુખ તરીકે રાજ્યસભાના સાંસદ જુગલ લોખંડવાલાની વરણી કરાઈ. હૈદરાબાદ ખાતે યોજાયેલી એસોસિએશનની બેઠકમાં નિર્ણય લેવાયો. મહત્વનું છે કે ઓએનજીસી ઓબીસી કર્મચારીઓનું દેશવ્યાપી એસોસિએશન છે. અમદાવાદમાં ભારે વરસાદને પગલે એસટી બસ વ્યવહાર પર અસર પડી. 10 ઓગસ્ટના 97 રૂટમાં 1383 ટ્રીપ બંધ રહી, જેના એસટી નિગમને કારણે 1.43 કરોડનું નુકસાન થયું. અમદાવાદના પારડી વિકાસગૃહમાંથી 17 વર્ષીય સકીરા ફરાર થઈ ગઈ. ઘટના અંગે વિકાસગૃહના સંચાલકે પોલીસ ફરિયાદ નોંધાવી. યુવતી ફરાર થવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. મહત્વનું છે કે અગાઉ પણ વિકાસગૃહમાંથી યુવતીઓ ફરાર થવાની ઘટના ઘટી ચૂકી છે. અમદાવાદની એલજી હોસ્પિટલના અટવાવાડેથી છલાંગ લગાવી એક વ્યક્તિએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી. મળતી માહિતી મુજબ મૃતક 1 માસ પહેલા હોસ્પિટલમાં સિક્યોરિટી તરીકે ફરજ બજાવતો હતો.